કેન્દ્ર સરકારે લોકોના સુખાકારી લોકોની કરેલી સગવડ હવે લોકોની મુશ્કેલી બની છે રેલવે વિભાગ દ્વારા બનાવેલ પાણી લોકોનાળાઓમાં ખેડૂતો વિદ્યાર્થીઓ અને રાહદારીઓ પરેશાન છે પરંતુ આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી ત્યારે ઘરનાળામાં પાણી ભરાવાની સમસ્યાનો કાયબી નિકાલ થાય તેવી લોકોની માંગ ઉઠી છે સ્થાનિક લોકોને પસાર થવા માટે ગામડાઓને જોડતો બારગો પર ઘરનાળા બનાવવાને આપ્યા છે પરંતુ આ ઘરનાળાઓ સગવડ બદલે અગવડ બની ગયા છે સામાન્ય વરસાદ માં અને ચોમાસા માં પાણી ભરાવાની કારણે આ ઘરનાડાઓ ચાર થી પાંચ ફૂટ પાણી ભરાઈ જતા જેનો નિકાલ ન હોવાથી સૌથી મોટી તકલીફ પશુપાલકોને પડી રહી છે પશુપાલકોને પસાર થવા માટે રસ્તો જ નથી ચગાણા છાપી ભરકાવાડા ધારીવાડા કરસનપુરા આકેશણ ઇકબાલગઢ ચિત્રાશણી તેમજ કરજોડા સહિત ગામોમાં ઘરનાળાઓ ચોમાસા માં લોકોને મુશ્કેલી માં વધારો કરી રહ્યા છે જેથી લોકોને આ ઘરનાળાઓમાં પાણી તાત્કાલિક પામી છે નાળામાં અમારે દરરોજ દૂધ લઈ સવાર સાંજ બે ટાઈમ આવવું પડે છે તો દૂધ લઈને ચાલી શકાતું નથી બાઇક હોય તો બાઈક મારું હેઠું પડ્યું તો હમણાં બે દિવસ પેલા તો મારે ઢીંચડી લાગ્યું છે અને સોલાઈ ગયો છું એટલે અહીંયા ગયડા માણસો પણ ગળા પડી જાય છે અમે હાથે પકડીને ઊભા કરીએ છીએ અને બાપડા કાળો છે તાણે પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી પાણીનું હવે કે ટીવીનો અભિનંદન કે અમારી જે આ રજૂઆત સાંભળી અને અમારા સુધી પહોંચાય માટે આ રસ્તો લગભગ દસ ગામનો જોડતો દોઢસો ખેડૂતોનો જોડતો આ રસ્તો છે આ રસ્તામાં લગભગ અવારનવાર કેટલા ઇન્સિડન્ટ એવા બને કે કોઈનો પગે લાગે હાથે લાગે બાઇક બંધ થઈ જાય ગાડી બંધ થઈ જાય ગાડીની તો વાત છોડો બાઇક પણ ચાલી નહીં શકાતું લગભગ ત્રણથી સાડા ત્રણ ફીટ ઉપર પાણી હોય છે જો ખેડૂતો ફરીને આવવા જાય તો તેર કિલોમીટર થાય અને કાચા રસ્તેથી આવવા જાય તો એને જ પ્રશ્ન હોય છે એટલે આપણે તો એક જ રજૂઆત આ રેલવે તંત્રનો કે ભાઈજી જે પ્રકારે અમારા ડેપ્યુટી સરપંચ વાત કરી કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમનું કોઈ નિવારણ થયું નથી નહીં થાય તો ખેડૂતો ગાંધીજીના માર્ગે આંદોલન કરશે કે પછી એમનું જે સ્ટેપ રહેશે એનો જવાબદાર રેલવે તંત્ર રહેશે હું કરશનભાઈ કરેણ આ રસ્તે રોજનું મારે ચાર વખત ખેડૂત છું પશુપાલન સાથે સંકળાયેલું ચાર વખત મારે નીકળવાનું થાય છે અહીંયા જ્યારે પણ વરસાદ આવે ત્યારે કમરથી ઉપરના ભાગોથી પાણી હોય છે રોજ બાઇક બંધ થઈ જવા દૂધ લઈને કેમ આવવું ટાઈમસર અમે ડેરીમાં પહોંચાડી નથી શકતા ઘણી વખત તો ઘરે દૂધ રાખવું પડે આ અમે પંચાયતમાં રજૂઆતો કરીએ છીએ પંચાયતો આગળ કરે છે કોઈ કોન્ટ્રાક્ટર સાંભળતા નથી અહીંયા એક મશીન મૂકેલું છે એ બરાબર પાણી ભરાયના બીજા દિવસે કાઢવા આવે ચાહોજીમાં તો કેટલાય અંદર પડે છે ઘણા સમસ્યાઓ થાય છે આનો કોઈ નિકાલ કરતા નથી તો ગમે તે થાય જલ્દીથી આનો નિકાલ થાય એવી તંત્રને અમારે વિનંતી છે નહીં અમારે આંદોલન કરવું પડે છે આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી વારંવાર તંત્રને રજૂઆત કરી કરીને અમે થાકી ગયા છીએ કે નાળામાંથી જે વરસાદી પાણીનો નિકાલ કરો પણ રેલવે તંત્રના કાન ઉઘડતા નથી કેટલી વાર રજૂઆત થતાં પણ એ લોકો કોઈ એક્શન લેતા નથી કોઈ પ્લાનિંગ કરતા નથી અને એ વારંવાર એ કહે છે કે અમે આજે કરીશું કાલે કરીશું એટલે અમારે હવે ઓદોલનના માર્ગ કરવો પડશે અને અમે અહીંયા નાળું બંધ કરવાની તૈયારીમાં છીએ જો આ લોકો વરસાદી પાણીનો નિકાલ નહીં લાવે તો અહીંયા ઓદોલન કરશે ખેડૂતો અને એની જવાબદારી સરકારની રહેશે હરેશભાઈ પાર્થિવભાઈ કરેણ ઉપસરપંચ અગાણા પંચાયત